नमस्कार, हूँ दिवेश मिश्रा, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात ना इन स्कूल प्रोग्राम अंतर्गत आयशा कंपनी द्वारा सरसी जेन्यू हाई स्कूल गणदेही में टेबल टेनिस ट्रेनर तरीके फरज बजाव छू। आज हूँ तमने टेबल टेनिस में बेकहेंड काउंटर अने बेकहेंड काउंटर की जो सर्विस थाय छे ते कई रीते थाय अने कई रीते रमाय ते बतावा मांगू छू। आज आप सौथी पहला तो आप रेकेट कई रीते पकड़ाय ते जोई लईए। आप फोरहेन्ड अने बेकहेन्ड जे आपणे पहेला जोयुं हतुं के सेकेंड ग्रीप में आपणे कई रीते पकड़ाय ते रीते ज आपणे पकड़वानुं छे। सौथी पहेला तो आपणे न्यूट्रल ग्रीप आपी जोई लईए। आ आपणी न्यूट्रल ग्रीप छे, तेमां आपणे रेकेटने पछी बेकहेन्ड ग्रीपमां लावीए तो आ रीते फोरहेन्ड ग्रीप आपणी होय छे। त्यांथी आपणे आ टर्ન કરવાનું છે અને બેન્ડ કરવાનું છે। આ રીતે આપણે રાખવાનું છે, કમરમાંથી બેન્ડ થવાનું છે, પગ આપણા બેન્ડ હોવા જોઈએ, આપણો ડાબો પગ આ જે કોર્નરની લાઈન છે વ્હાઈટ પટ્ટી તેના પર ડાબો પગ રહેવો જોઈએ અને જમણો પગ ફેજ પાછળ અને ટેબલથી આપણે થોડો એક ફૂટ જેટલું અંતર રાખીને ઊભા રહેવાનું છે। તે પછી આપણે સૌથી પહેલાં તો જોઈએ કે આપણે સર્વિસ કઈ રીતે કરવાની છે। તો સર્વિસમાં આપણે ધ્યાન આપવાનું છે કે બોલ આપણે સામેવાળાને ખુલ્લો હાથ રાખીને દેખાય તે રીતે અને બોલ જ્યારે આપણે ટોસ કરીએ અને રેકેટમાં લાગે ત્યાં સુધી સામેવાળાને બોલ દેખાવો જોઈએ। તો આપણે આ રીતે ટોસ કરવાનું છે અને આ રીતે સર્વિસ કરવાનું છે। સર્વિસમાં સૌથી પહેલાં તો આપણે ધ્યાન આપવાનું છે કે આપણો બોલ ટોસ કરીએ તો 6 ઇંચ સુધી મિનિમમ ટોસ થવો જોઈએ, તેના કરતાં વધારે આપણે કરી શકીએ। અને પહેલી પીચ આપણે આપણા ટેબલ પર અને બીજી પીચ સામે પાડવાની છે, જે આ રીતે આપણે કરી શકીએ। તે પછી બેકહેન્ડ કાઉન્ટર આપણે રમીએ ત્યારે આ રીતે આપણે પોઝિશન હોય છે, જ્યારે બોલ બાઉન્સ થઈને આવે તો રેકેટમાં લાગે ત્યારે આપણે આગળ ધક્કો મારવાનો છે। સૌથી પહેલાં તો રેડી પોઝિશનમાં, તે પછી આગળ રમવાનું ને ફોલો થ્રુ, એટલે આ રેડી પોઝિશન ફોલો થ્રુ આ રીતે આપણે ને જ્યારે આપણે બેકહેન્ડ કાઉન્ટર રમતા હોઈએ ત્યારે આપણે એ ધ્યાન આપવાનું છે કે આપણી જે બોલ છે તે આપણા બોડીના સેન્ટરમાંથી આપણે રમીએ, જેમ કે આ રીતે જ્યારે બોલ પાસે આપણે જઈએ ત્યારે બોડી આપણે પૂરેપૂરી લઈ જવાની છે બોલ પાસે અને તેની સામેથી રમવાનું છે। આ રીતે આપણે રેડી પોઝિશન આગળ ફોલો થયું આગળ અને આ રીતે આપણે રમીએ। જ્યારે આપણે બિગિનર્સને રમાડીએ ત્યારે આપણે ધીમે ધીમે ધક્કો મારીને રમવાનું છે અને તે પછી જ્યારે સારું રમતા થઈએ છોકરા ત્યારે આપણે જરાક ફાસ્ટ કરવાનું છે। જ્યારે આપણે ફાસ્ટ રમીએ ત્યારે આપણે એ ધ્યાન આપવાનું છે કે બોલ ટેબલ પર રહે, જો બહુ જોરમાં રમવા જઈએ તો બોલ બહાર નીકળી શકે છે, એટલે આપણે ત્યારે એંગલ બંધ કરવાનો છે થોડોક રેકેટમાં અને આગળ જવા દેવાનું છે આ રીતે। આ રીતે આપણે રમવાનું છે, તે પછી આપણે એ ધ્યાન આપવાનું છે જ્યારે આપણે આપણી પોઝિશનમાં ઊભા છીએ અને બોલ નેટની નજીક આવી જાય તો આપણે આપણો ડાબો પગ લઈ જઈને ત્યાંથી આગળ રમવાનું છે અને જો આપણે સેન્ટર તરફ ટેબલના સેન્ટર તરફ બોલ આવે તો આપણે ટેબલના સેન્ટર તરફ આવીને પછી આગળ રમવાનું છે। એટલે આ થઈ આપણી કઈ રીતે રમવાનું છે તે ધ્યાન આપવાનું છે। પહેલાં તો આ રીતે આપણે પહોંચવાનું છે, પછી ફોરહેન્ડ પર, સેન્ટરમાં આ રીતે, એટલે આપણે બેકહેન્ડમાં આ રીતે આપણે મૂવમેન્ટ કરવાની છે। આશા રાખું છું આજે મેં તમને બેકહેન્ડ કાઉન્ટર વિશે જાણકારી આપી તે તમે ધ્યાન આપશો અને તમે જ્યારે રમો ત્યારે આ ઉપયોગી બને। થેન્ક યુ।